વેકેશન એક વર્ષ થઈ રહ્યું છે અને શરૂઆત અમારી મહા લાઈવ જેમિંગની એક્ચ્યુઅલી મહા થઈ રહી છે કારણ કે તમે બંને છો. અવર પ્લેઝર એન્ડ પ્રિવિલેજ, અમારું સૌભાગ્ય છે કે આવી સુંદર પ્રવૃત્તિમાં અમે લોકો બંને જણા અંદર જોડાયા છે. સુંદર પ્રવૃત્તિની વાત જ્યારે થઈ ત્યારે સૌથી પહેલો સવાલ એ કે તમે બંને જણાએ તો ગુજરાતી મ્યુઝિકને સુંદરથી અતિ સુંદર ગીતો આપ્યા છે. આટલા વર્ષોની સફર છે, હવે જ્યારે ઉંમરના આ પડાવે તમે અહીંયા બેસીને પાછળ જુઓ છો ત્યારે કેવી લાગે છે તમારી જર્ની? ના, એટલે અમારી આ જે પ્રવૃત્તિ ને અમારો જે પ્રવાસ છે એ હજુ એમ કહું કે વી હેવ નોટ રીચ ધી ફાઇનલ, વી આર ઓન ધ વે. કારણ કે દરેક વ્યક્તિને એવું હોય ને કે ક્યાંક મારે પહોંચવું છે, અમે કદાચ હજુ પહોંચી નથી શક્યા, અમારો પ્રયત્ન ચાલુ છે. પાછળ ફરીને જોઈએ તો એમ થાય કે અમે યસ કામ કર્યું છે અને હજુ વધારે કામ કરવું છે અને કરીશું. સાચા શબ્દમાં કહું તો મંઝિલ કરતા પ્રવાસની મજા છે. અને જ્યારે ગુજરાતી ભાષાના ગીતો ગાવાની વાત આવે, કોઈ વ્યક્તિને તમે 10-12 ગીતો કહો તો એમાં 3-4-5 ગીતો આશિષ દેસાઈ, હેમા દેસાઈના ગાયેલા હોય છે. યુ આર એટલા તમે લોકો ફેમસ છો બોમ્બેમાં, અમદાવાદમાં, બધી જ જગ્યાએ. તમે ક્યારે, મને ખબર છે ત્યાં સુધી બહુ ઓછા હિન્દી કમ્પોઝિશન્સ ને હાથ લગાડ્યો છે, એટલે તમે બહુ ઓછા સાંભળ્યા હશે. હા, મેં કર્યા છે બહુ, એટલે. પણ આમ એવું થઈ શકતું હતું ને કે તમે કદાચ આખે આખા ટ્રાન્સફોર્મ થઈ શકતા હતા બીકોઝ યુ આર ઇન બોમ્બે અને બધું હાથવગું હતું. જી, જે વધારે ફેમ કે વધારે પૈસો જે પણ લઈ શકતું, એવી કઈ વસ્તુ હતી જેણે ગુજરાતી ગીતો સાથે આટલા જોડી રાખ્યા? નાનપણથી જ અમારી વૃત્તિ એવી હતી અને ઘરમાં પણ સંસ્કાર એવા હતા કે આપણા ગુજરાતી ગીતો જ વધારે સંભળાતા, ગવાતા, અને કોમ્પોઝિશન્સ પણ અમને સારા સારા ગીતો મળી જતા અમારા મા બાપ તરફથી, અમારા મિત્રો તરફથી, પુસ્તકો દ્વારા. કે અમને પણ એવું હતું કે કંઈક નવું નવું કરતા છીએ ફ્રોમ ધ વેરી બિગિનિંગ, એટલે સરસ કાંઈ પણ ગીત કે ગઝલ કે કંઈ આવે તો કાં તો અમારા ઘરમાં શેર થતું. અને પછી હેમાન આવે, પછી હેમાને બિકોઝ એ સાહિત્ય તરફ વધારે ઝૂકેલી છે, એટલે મને બહુ જ વાંચવાનો ઓછો શોખ છે પણ હેમાને ખૂબ શોખ, એટલે હેમા અમને ક્યાંક સરસ ગીત, જો આશિત આ સરસ છે કમ્પોઝ કરવા જેવું છે, એટલે એવી રીતે. અને કવિઓ પણ પહેલાં શું હતું કે પેલા પોસ્ટકાર્ડ પર કે ઇંગ્લેન્ડ પર કે એમ બધા કવિઓ અમને ગીતો મોકલતા, તાજી રચનાઓ લખીને મોકલે. હા, એટલે એવી રીતે અમને ગુજરાતી ગીતો મળતા ગયા, અમે કમ્પોઝ કરતા ગયા. ને તે વખતે બેઠકોને બધું ખૂબ થતું, એટલે અમારે સદંતર નવું ને નવું નવું ને નવું ક્રિએટ કરવાની એક મજા હતી અને ઈચ્છા થતી કે ચાલો આ એક કાર્યક્રમ છે ને એમાં 4 ગીતો તો નવા કરવા જ છે, એમ કરીને અમે લોકો ખૂબ નવું કરતા. અને બીજું કે જે સહજ પ્રાપ્ય છે એને જ એન્જોય કર્યું વધારે અમે લોકોએ, રાધર દેન જે નથી એની પાછળ દોડવા માટે. જેમ કે ગુજરાતી માંથી હિન્દી તરફ દોડવું કે ત્યાં આપણું બીઈંગ એસ્ટાબ્લિશ કરવું, આઈ થિંક વી વર હેપી ડુઈંગ વોટ વી ડીડ. ઘણી વાર એવું થાય ને કે કલાકાર બનવું અને એમાં સફળ કલાકાર બનવું ને આમ તલવારની ધાર પર ચાલવા જેવું છે, કે તમે કયા સમયે દંભ અને આત્મવિશ્વાસ કે સ્વાભિમાનમાં ડગી જાઓ એ ખબર જ ના પડે. એવી કઈ ક્વોલિટી હતી તમારા બંનેની કે જેણે તમને બંનેને અને ઇવન હવે તો આલાપભાઈને પણ એ દંભથી દૂર રાખ્યા છે? એ કદાચ અમારા સંસ્કાર અને અમારી એકબીજાની સમજ, અમારી બેઝિક જેને કહેવાય ને કે નીડ ઓફ પ્યોરિટી, મારે હિસાબે કે અમારે એક રૂમનું ઘર હતું, મારે 4 રૂમનું ઘર જોવું છે, ક્યારે ઈચ્છા નથી કરી. એક તો કોઈ જ વસ્તુનો નથી, બીજું કે કોઈ જ કામ ખોટું કરવું નહીં એવું એક પ્રેસિડેન્ટ જેને અમે સતત અનુસરતા હતા, એટલે આ બે વસ્તુએ આઈ થિંક અમને બેને પ્લસ આલાપને પણ આમાં બાંધી રાખ્યો છે. એટલે તમે આટલા વર્ષોથી જરૂરત પેલું સિંગમ જેવું, મેરી જરૂરત કમ હૈ ઇસલિયે મેં નહીં માનું, કાઇન્ડ ઓફ, એટલે બીજું કંઈ કરવાની જરૂર નથી પડી. વી આર એઝ આઈ સેટ કે સંગીત જ અમને ઇનફ લાગે છે, બીજું કંઈ કરવું એવું મન નથી થતું કે લૂંટી લેવું કે લઈ લેવું, કે વી આર વેરી હેપી જે અમે કરીએ છીએ તેનાથી ને જ્યાં છીએ તેનાથી. અને લોકો એમને ખૂબ સરસ બિરદાવ્યા છે અત્યાર સુધી, કે ગુજરાતી સુગમ સંગીતમાં જે કંઈક નવો ચીલો પાડવાનો મેં કોઈ ખાસ પ્રયત્ન નથી કર્યો, પણ જે પ્રયત્ન દ્વારા અમે લોકો આગળ આવી શક્યા છે એ એક્સપેરિમેન્ટલ અમે લોકો કર્યા છે કોમ્પોઝિશન્સ ને બધું, લોકો એ ખૂબ બિરદાવ્યા છે. એવું કહી શકાય કે પરંપરાને ચાલુ રાખીને પોતાનો કલર અંદર નાખ્યો આશિતે, એટલે દેટ ઇઝ હાઉ એનું એક આખું જુદું બીઈંગ એઝ અ કમ્પોઝર ઊભું થયું. એક્ઝેક્ટલી, મારો નેક્સ્ટ સવાલ અહીંયાથી જ છે કે તમારી ઘણી બધી એવી ગઝલ છે જે અલગ જ છે,
જેમ કે મારી બહુ જ એક ફેવરેટ છે તારાપણાના શહેરમાં, મને બહુ જ ગમે છે એ ગઝલ. અને પ્લીઝ ગાજો, અત્યારે મેં તમને બ્લેકમાં પરમિશન કરી દીધી. એટલે જેમ તમે કહ્યું કે હેમા બેન્ડનો સાહિત્ય પ્રત્યેનો જે રસ હતો એને તમને વધારે દોર્યા, જી તમારા કમ્પોઝિશનમાં હંમેશા ઊંચા ગજાની પોએટ્રી જ આવી છે. એક પણ કમ્પોઝિશન એવું નથી કે જેની પોએટ્રી જરા પણ ઉતરતી હોય. તો હેમા બેનનો સપોર્ટ તો છે જ, પણ તમે મારી પણ સમજણ થોડી ઘણી ખરી. એવા કોઈ સ્પેસિફિક કવિ છે કે જે તમને અતિશય પ્રિય હોય? ના, એટલે પ્રિય તો બધા ઘણા બધા છે, જેમ કે રમેશ પારેખ, વિનોદ જોશી, સુરેશ દલાલ, હરિન્દ્ર દવે, જગદીશ જોશી, આ તાત્કાલિક બધા નામ આવે તે, શોભિત દેસાઈ, અનિલ જોશી, અનિલ જોશી, હિતેન આનંદપરા, મુકેશ જોશી, એટલે આ બધા કાવ્યો જે આવે. હું હમણાં ગઈકાલે જ કોની જોડે વાત કરતો હતો કે તમે કેવી રીતે સિલેક્ટ કરો કે ચાર કાવ્યો હોય એમાંથી એક જે પિક્ચરસ્ક હોય ને, કે જે સાંભળીને કે વાંચીને એમ થાય કે આ ભાવનાનું આ ગીત છે, ચિત્ર દેખાય એમાંથી તમને, એવું ગીત વધારે તાત્કાલિક પસંદ થાય છે અને ઇટ્સ ઓટોમેટિક, અને વાંચતા વાંચતા જ ક્યારેક કમ્પોઝ થતું જાય છે કે ભાઈ આનો જ આવો જ ભાવ છે ને આવું જ આવવું જોઈએ, અને કમ્પોઝ થઈ જાય પછીથી એને વિચારી કે હવે એમાં શું ચેન્જીસ કરીએ. એટલે પહેલું તાત્કાલિક કમ્પોઝિશન આવી જ જતું હોય છે વાંચતા વાંચતા. ટ્રુ. અને જે રીતે તમે તો ખૂબ વાંચો છો, તો કમ્પોઝિંગ પણ મોટાભાગનું હેમા બેન જ કરતા હોય, તમે અને આશિતભાઈ જ્યારે ગાઓ ત્યારે ઘણી વાર એવું થાય કે સુર ચૂકાઈ જાય, કે પછી કોઈક વાત એવી થાય કે ના મજા પડી, તો ઝઘડો થાય એ વાતનો ઘેર જઈને? તો શું? તો ઝઘડો થાય કે ના? જરાય ના થાય, ના થાય. બહુ ઓછી વાર એવું થતું હોય છે, પણ અમે લોકો મશીન નથી, માણસો છે, ક્યારેક ગળું ન ચાલતું હોય, ક્યારેક મૂડ ના હોય, ક્યારેક ઓછો સૂર લાગી જાય, તો એ લાગે ને. એમાં ઇટ્સ ઓલ રાઈટ. એમાં સિન્સિયરિટીનો પ્રશ્ન હોય તો ઝઘડો થાય. ઇફ યુ આર 100% તમારું તમે આપતા હો અને કંઈક ચૂક થાય તો એ તો માણસ છે, એટલું તો ક્ષમ્ય છે. પણ મીઠી નોકઝોક તો થાય ને? કે મીઠી તો થાય. હા, એ તો થવું જ જોઈએ. એવી તો થવી જ જોઈએ. થવું જ જોઈએ. તો અને તમારા લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ હતા? લવ એરેન્જ્ડ, એરેન્જ્ડ લવ મેરેજ. ઓકે. અને કેટલા વર્ષોથી તમે લોકો સાથે ગાઓ છો કે હવે અમે લોકો તો એકલું આશિત દેસાઈ કે એકલું હેમા દેસાઈ બોલી જ નથી શકતા, અમારે અમારા બોલવામાં જ આશિત હેમા દેસાઈ આવું જ નીકળી શકે. અને એવું જ એક ત્રીજું નામ જોડાયું છે હવે, આલાપભાઈ, એ પણ બહુ સુંદર કમ્પોઝ કરે છે, સરસ ગાય છે. કોઈ સિંગર પિતાના બાળકોનો ઘણો ફાયદો થાય, પણ એક વસ્તુ છે કે ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે એક પિતા તરીકે શું શું ધ્યાન રાખ્યું હતું કે શું શું થવું જ જોઈએ ટ્રેનિંગમાં? હું જુદી રીતે કહીશ, હવે શું એને ન કરવું જોઈએ એ અમે એને વધારે સમજાવ્યું. એ જ્યારે કમ્પોઝિશન કરે ત્યારે મને ને હેમાને બોલાવે, આ સાંભળો. એ સાંભળીને પછી મને કે પપ્પા આમાં કંઈક હું ચેન્જ કરવાનું, કહું કે ના આમાં આમ કર. કોકવાર ના પણ ગમે, એને મેં આવું આવું વિચારીને કર્યું છે, પણ લગભગ ગમતું હોય છે. ઘણીવાર નકશિક સુંદર કોમ્પોઝિશન હોય પછી મને આમ કરીને ઇન્વાઇટ કરે કે પપ્પા મારા કોમ્પોઝિશનને પવિત્ર કરો. એટલે મને હાર્મોન પર બેસાડે હેમાને કે હવે તું ગા, એટલે અમે ગાઈએ, એટલે કે આઈ એમ ફાઇન નાઉ, મારું કોમ્પોઝિશન સરસ થઈ ગયું, સાર્થક. એટલે આવી રીતે અમારે લેનદેન છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. અને એણે એને અમે લોકો શું કર્યું છે કે હેમાએ બહુ જ નાનપણથી એક ખ્યાલ રાખ્યો છે કે એના સારામાં સારું સંગીત, એમાં ફિલ્મ મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક, ફોરેનનું મ્યુઝિક, ગઝલ, બધું જ એને સુંદર સંભળાવ્યું છે નાનપણથી. એના ડેટામાં ખૂબ મ્યુઝિક નાખેલું છે જાણે અજાણે, એટલે હવે નાવ ઇટ ઇઝ વર્કિંગ. તમને ખબર ન હોય, અનનોઇંગલી તમે કેટલીક વસ્તુઓ જાણતા હો છો, જ્યારે જરૂર પડે ત્યારે જ તમે એનો ઉપયોગ કરો. એવું આલાપનું થયું છે કે નાનો હતો ત્યારે તબલા વગાડતો હતો, પછી હું એને કહું કે અમે આ ગાયું તને તે સાંભળ્યું, તો ઘણી વાર સાંભળે, ઘણી વાર મને ખબર નથી એવું કે, એટલે હું કહું કે ના બધું જ સાંભળવાનું, કોઈ બોલતું હોય તો બી સાંભળવાનું. એટલે પછી દેન હી સ્ટાર્ટેડ, અને સડનલી હી સ્ટાર્ટેડ સિંગિંગ. પછી એક દિવસ એને કમ્પોઝ પણ કરવા માંડ્યું અને સુંદર કરે છે, એઝ યુ નો ઇટ. એટલે હવે મજા આવે છે. ઓકે. અને આટલા બધા વર્ષોથી સ્ટેજ પર રહ્યા છો, કોઈ એવો એકાદ પ્રસંગ છે કે જે મેમરીમાં જડાઈ ગયો હોય કે આ પરફોર્મન્સ કે આ ઇવેન્ટ ક્યારેય નહીં ભૂલાય? લગભગ બધી જ અમારી, હું તો હંમેશા કહું છું કે એવરી પરફોર્મન્સ ઓફ આવર્સ ઇઝ ધ ફર્સ્ટ પરફોર્મન્સ. અમે પહેલી જ વાર સ્ટેજ પર આવતા હોય ને એવું જ પેલું કહે ને બટરફ્લાઈઝ ઇન ધ સ્ટમક એ હોય છે, કારણ કે કેવું ઓડિયન્સ હોય આપણને ખબર નથી, પહેલી વાર જ ઓડિયન્સને ફેસ કરતા હોઈએ. તો બેસીએ ત્યારે પહેલું ગીત કે શ્લોક જ્યારે ગાઈએ ત્યારે અમે લોકો અમારી જાતને એસ્ટાબ્લિશ કરીએ અને ઓડિયન્સ સાથેનો એક રેપો એસ્ટાબ્લિશ થાય, અને અમને એ ત્યારે જ ખબર પડી છે કે આ ઓડિયન્સમાં કોણ એવું છે કે જેને માટે અમારે હવે ગાવાનું છે. એટલે પછી ધેન ઇટ ટેક્સ ઓફ ફ્રોમ ધેર. એક્ઝેક્ટલી.
અને તમે અમને ઘણો સપોર્ટ કર્યો છે. જ્યારે જલસો શરૂ કર્યું ત્યારે તમે મ્યુઝિક અમને એ પણ પૂછ્યા વગર યુ જસ્ટ ગિવ ઇટ. ગુજરાતી મ્યુઝિક માટે કંઈક આવું કરવાની હિંમત કે કોશિશ અમે કરી રહ્યા છીએ. તમે જબરજસ્ત કોશિશ કરી રહ્યા છો, કોશિશ નહીં તો સરસ કામ કરી રહ્યા છો તમે. અને મજાની વાત છે કે બધા જેને કહેવાય ને યંગ જનરેશન આટલા બધા ગીતો એક સામટા સાંભળે, યાદ રાખે અને અમને ફરમાઈશ કરે. એઝ યુ સેડ કે યુ આર હાર્ડલી 24 અને તમને મારા બધા જ ગીતો ખબર છે. ધેટ સેઝ એવરીથિંગ. ઇટ્સ વેરી કમેન્ડેબલ. એટલે આ તમારી આખી ટીમને અમારા સલામ છે. અને આવી ક્યારેક પણ ગુજરાતી સુગમ સંગીત માટે ક્યારેક પણ અમારી સર્વિસીસની જરૂર હોય તો વી આર ઓલવેઝ દેર ટુ હેલ્પ યુ એન્ડ સપોર્ટ. અમે લોકો જસ્ટ તમને તમારી જાણ માટે કે ગુજરાતી મ્યુઝિક અમે શું કરીએ છીએ એવું મારે બણગા નથી ફૂંકવા, પણ છેલ્લા 5.5 વર્ષથી અંધેરીના ભવન્સમાં અમે લોકો એવરી મંથ એક શો કરીએ છીએ. મને એક મનગમતી સાંગ, એમાં હું હેમા આલાપ હોય છે, એમાં પ્રતિક પણ હોય છે, અને અમે એક કે પૈસો નથી લેતા. સાવ નવા કોમ્પોઝિશન્સ અથવા તો જે ગવાયેલાના હોય અથવા તો ગાયેલાના હોય એવા કોમ્પોઝિશન્સ, એવી કવિતા લઈને અમે લોકો લોકો સમક્ષ રજૂ થઈએ છીએ. એટલે ધીસ ઇઝ આ અમારું પ્રદાન છે કે અમે જે કંઈ પામ્યા, અમે જે કંઈ પામ્યા એ અમારે લોકોને પહોંચાડવું છે, લોકોને હજુ થોડા જાગૃત કરવા છે. કારણ કે ગુજરાતી સાહિત્ય અને સંગીત થોડું ઓછું થતું ગયું, કારણ કે યંગસ્ટર્સ ઘરમાં ગુજરાતી નથી બોલતા, મા બાપ પણ ગુજરાતી નથી બોલતા. એટલે ગુજરાતી બોલચાલની ભાષા કે સાહિત્ય વંચાવવાનું બોલવાનું બધું જાય છે. એટલે એમ લાગે કે જે આપણે કરી શકીએ તો આપણે કરવું જ જોઈએ. એટલે અમે એપ્લિકેશનમાં પણ ઓડિયો બુક્સ કરીને મૂકીએ છીએ, જેમાં અમે લોકો 101 વાર્તાઓને અત્યાર સુધી મેઘાણી સાહેબથી લઈને હમણાં રીસેન્ટ વિનેશભાઈ સુધીની બધી વાર્તાઓ અમે જે લોકો વાંચી નથી શકતા ખાસ એ લોકો માટે રેકોર્ડ કરીને મૂકીએ છીએ. દે કેન લિસન. અને સરપ્રાઇઝિંગલી અમારી એપ્લિકેશનનો જે લિસનિંગનો વર્ગ હોય, કારણ કે એપ્લિકેશન છે એટલે ઉંમર ખબર પડે, 18-35 છે. એટલે જે ગુજરાતી ગીતો સાંભળે છે, એટલે તમને એવું લાગે છે કે મેકર્સ તરીકે કે મેકર પણ નહીં, જે પ્રોડ્યુસરની ભૂમિકામાં જે લોકો હતા કે જેમણે એક્ચ્યુઅલી ગુજરાતી મ્યુઝિક પહોંચાડવું હતું, આ એમનું ફેલિયર છે કે ગુજરાતી ભાષા એટલી નથી પહોંચી? ના, મીડિયાનું, મીડિયા આટલું બધું ક્યાં હતું ત્યારે? તમે મને કહો, ક્યાંક ખૂણે ખાંચરે કંઈક લખાતું હોય તો અમારા સુધી પહોંચે કેવી રીતે? એઝ આઈ સેડ કે કવિઓ અમને પોસ્ટકાર્ડ લખીને એની કવિતાઓ મોકલતા હોય કે હાથે લખેલી કવિતાઓ પોસ્ટમાં આવતી હોય. એ જમાનામાં માંડ સ્વરકારો સુધી પહોંચે, એ લોકો સુધી ચોપડી ન છાપે ત્યાં સુધી કેવી રીતે પહોંચે? એટલે અઘરું જ હતું ત્યારે મીડિયા. અત્યારે ઇટ્સ ઇઝી, કારણ કે જસ્ટ ક્લિક ઓફ અ બટન એન્ડ ધ વર્લ્ડ. ગુજરાતી રેડિયો કોણ સાંભળે છે? ગુજરાતી સુગમ સંગીતનો પ્રોગ્રામ જ, મુંબઈમાં તો ગુજરાતી સુગમ સંગીતનો પ્રોગ્રામ જ બંધ થઈ ગયો છે. એટલે લોકો સુધી પહોંચતું જ નથી. લોકોને જે રેકોર્ડેડ અમુક ગીતો છે એ જ પહોંચે છે, જે જાણીતા 20-25 છે, એ સિવાયના નવા કોઈ સંભળાવતું નથી ને કોઈ સાંભળતું પણ નથી. અને તમારા જે ગીતો છે, સાયન્સ સ્વરાંગનો હોય કે ગઝલ હોય, અલાભાઈની બધી સ્વરાંગીની છે, અમારી એપ્લિકેશનમાં એક્સ્ટ્રીમલી સંભળાય છે, વધારે સંભળાય છે. મહિનાનો જે ચાર્ટ આવે એમાં ટોપ 20 કે ટોપ 50 સોંગ્સ હોય, એમાં 5-6 ગીતો તમારા. અમારું સૌભાગ્ય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.